नमस्कार, दिवसभरना ताजा समाचारों में तमारु स्वागत छे। तमारी साथे हूँ छो पिनलगिरी गोस्वामी। समाचारों विस्तार थी जानिए, ए पहला महत्वना समाचारों ऊपर एक नजर। मित्रों, आज नी वीडियो में वात हशे लंडन में दिवाड़ी नी मौज, गुजराती गरबे रम्या। खास जानी लो, 1 नवम्बर थी बदलाशे नियमों। डिजिटल एरेस्ट करनारी गैंग झड़पाई गई छे। धनतेरसना दिवसे पीएम मोदी ने खेडूतों ने मोटी भेट। यात्राधाम पावागढ़ स्थित कालिका मंदिर में चोरी नो प्रयास। फरी एक बार जोखमी सवारी नो वीडियो वायरल थयो। विमान में हवा में ईंधन खत्म, वात छे लखनऊ नी। त्यारे वात छे सीएम भूपेन्द्र भाई पटेले रन फॉर यूनिटी मेरेथॉन ने लीली झंडी बतावी छे। हवे मित्रों, समाचार विस्तार थी। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले राष्ट्रीय एकता दिवस निमित्ते अहमदाबाद में रन फॉर यूनिटी मेरेथॉन ने लीली झंडी बतावी हती। महानगरपालिका द्वारा आ दौड़ 2 दिवस वेली एटले के 29मी ना रोज मंगलवार ना रोज योजावानो निर्णय करवामां आव्यो। आ दौड़ हवे मंगलवारे सवारे योजाई हती। अंदाजे 3 किलोमीटर लांबी आ दौड़मां 2500થી વધુ નાગરિકો જોડાયા હતા। મિત્રોને અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનમાં હવાનું ઈંધણ ખતમ। લખનૌ એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી છે। એર ઇન્ડિયાના વિમાનોનું અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। 2 વખત પ્રયાસ કર્યા બાદ પણ પ્લેન રનવે ઉપર ઉતરી શક્યું ન હતું। આ દરમિયાન વિમાનમાં સવાર 200 મુસાફરો ગભરાઈ ગયા હતા। આ પછી 3જા પ્રયાસમાં પ્લેનમાં ઈંધણ ખતમ થવા લાગ્યું। પાયલટે એટીસીને ઇમરજન્સી લેન્ડિંગનો ઇમરજન્સી મેસેજ મોકલ્યો હતો, જો કે 3જા પ્રયાસમાં પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદમાં ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ બન્યા છે। તહેવારોમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે। બસની ઉપર બેસીને લોકો મુસાફરી કરી રહ્યા છે। વધુ કમાણીની લાલચમાં લોકોના જીવ જોખમે મુકાયા છે। વિડીયો ઈસનપુર વિસ્તારનો હોવાનું અનુમાન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢ સ્થિત કાલિકા મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે। કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ચોરીના પ્રયાસ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે। સામે આવેલી માહિતી અનુસાર ચોરી માટે પ્રયત્ન કરાયો હતો। મંદિરમાંથી કોઈ વસ્તુ ચોરી થઈ હોય તેવું જણાવાયું નથી। ચોરીનો પ્રયાસ હોવાથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ પણ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ધનતેરસના દિવસે પીએમ મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી। પીએમ મોદીએ મધ્યપ્રદેશના મંદસૌર, નીમચ અને સિવની જિલ્લામાં બનેલી 3 મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું। આ દરમિયાન તેઓએ રાજ્યના 80 લાખ ખેડૂતોને કલ્યાણ ભંડોળ પણ ટ્રાન્સફર કર્યા। દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં 1624 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગ ઝડપાઈ છે। અમદાવાદના નારણપુરા પોલીસે ડિજિટલ એરેસ્ટ કરીને લોકોના લાખો રૂપિયા પડાવનાર ગેંગને ઝડપી પાડી છે। પોલીસે ગેંગના ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આ ગેંગે યુવતીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આરોપીઓ સમગ્ર દેશમાં અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવેમ્બર મહિનો હવે થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે। નવેમ્બર મહિનો પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવી રહ્યો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે, જેમાં એલપીજી ગેસના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો, બેંક હોલિડે લિસ્ટ વગેરેના ફેરફારનો સમાવેશ થાય છે। આ ફેરફારો 1 નવેમ્બરથી અમલમાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં દિવાળીની મોજ, ગુજરાતીઓ ગરબે રમ્યા। દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે। ગુજરાતીઓ માટે દિવાળીનો સવિશેષ મહત્વ છે, કારણ કે દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે। ત્યારે ભારતની સાથે વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો લંડનના છે, જ્યાં ગુજરાતીઓએ દિવાળીની મોજ માણી હતી અને ગરબાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે। Yeah.